કોરોનાના કેસ વધતા સરકારે ધૂળેટી રમવા પર પ્રતિબંધ મૂક્યો છે, જેથી પાટણના વેપારીઓમાં ભારે નારાજગી છે। ધૂળેટીના તહેવારને ધ્યાને રાખી વેપારીઓએ લાખો રૂપિયાના ખર્ચે રંગ અને અવનવી પિચકારીઓનો સ્ટોક કર્યો, પરંતુ છેલ્લી ઘડીએ સરકારે ધૂળેટી રમવા પર પ્રતિબંધ મૂકતા હવે વેપારીઓની ચિંતા વધી છે। લોકો ખરીદી જ નહીં કરે તો રંગ અને પિચકારી માટે કરેલા લાખોના રોકાણનું વેપારીઓને નુકસાન થશે। कोरोना महामारी ने लईने राज्य सरकार द्वारा धूलेटी पर केटलाक प्रतिबंधों मूकी देवामां आवे छे। कैमरामेन कहीश के पाटणनी बजारोनी अंदर हाल को व्यापारीए जे पिचकारी छे अवनवी तेना ढकेढक वेचाण अर्थे खड़की दीधा छे, परंतु अचानक ज सरकार द्वारा जे धूलेटीना पर्व पर प्रतिबंध मूकी देवामां आवता हाल तो व्यापारीओ भारे मुश्किलीमां मुकाई जवा पाम्या छे। अने आगामी दिवसोनी अंदर जो घराकी नहीं खुले तो आ मालनुं वेचाण क्यां करवुं शुं करवुं तेनी विमासणमां मुकाई जवा पाम्या छे। त्यारे केटलाक व्यापारी आपणी साथे जोडाया छे, सीधी तेमनी साथे જે વાત કરીશું કે જે પ્રકારે આપ ધૂળેટીના પર્વને લઈને હાલમાં તો પિચકારી સહિતનું જે માલનું તમે રોકાણ કર્યું છે, કેટલું રોકાણ કર્યું છે અને શું છે સ્થિતિ હાલમાં ધંધાની? હાલમાં સ્થિતિ એવી છે કે માલનું તો રોકાણ કરી નાખ્યું છે, માલ જે ધૂળેટી નજીક આવતા અમે માલ ભરાયો છે, 2-2.5 લાખનો માલ થઈ ગયો છે અમારે, ને કોઈ ગરાકી પણ હાલ છે નહીં, ને સરકારને આ પ્રતિબંધ લાવો તો પહેલાં આગળથી કહી દેવું હતું કે આ માલનું રોકાણ કરતા હોય તો કરતા નહીં, પણ હાલ અમે લાવી દીધો છે, તમે જોઈ શકો છો માલ ભરાઈ દીધો છે, પણ એનું કોઈ હાલ ચલણ નથી અને સરકારે પ્રતિબંધ મૂકી દીધો છે। ખાસ કરીને વાત કરવામાં સરકાર દ્વારા અચાનક પ્રતિબંધ મૂક્યો છે, ધંધાને શું અસર થશે? ધંધાને તો ખાસી અસર થશે, કહેવાનો મતલબ છે કે કોઈ હાલ ગરાકી જ નથી, કોઈ ગરાક જોવા માંગતા જ નથી। હાલ તમે જોઈ રહ્યા છો કે માલ એક ગરાક આવે છે એ વળી જોઈને ચલી જાય છે, આ પરિસ્થિતિ છે અત્યારે। ચોક્કસ તો જે પ્રકારે વેપારીઓને હાલ વિમાસણમાં મૂકી જવા પામે છે, ખાસ કરીને વાત કરવામાં તો લાખો રૂપિયાનો માલ તો માર્કેટમાં મૂકી દીધો છે, પરંતુ તેનું વેચાણ થશે કે કેમ તે જોવાનું રહે છે। પ્રેમલ ત્રિવેદી, જીમડીયા, પાટણ। સરકારે ધૂળેટીના માલ ઉપર પ્રતિબંધ મૂકી દીધો છે, તો અમારે 2-2 લાખના માલ ભરેલા છે, હવે અમારો ધંધો શેની પર કરવાનો, છોકરા શેની પર જીવાડવાના, લોકોના પૈસા લઈને અમારે વ્યાજવા પૈસા લઈને માલ લાવ્યા હોય એના અમારે પૈસા કેવી રીતે લોકોના ચૂકવવાના, અમારે સરકાર આ રીતનું કર્યું, હવે આ રીતનો ધંધો અમારે 12 મહિને એકવાર તહેવારમાં ધંધો કરવાનો હોય, હવે એના પર અમારે જીવવાનું હોય, હવે આ સરકારે પ્રતિબંધ મૂક્યો, હવે એના પર અમારે કરવાનું।